पालनपुर आबू नेशनल हाईवे पर खेडूतों ने कांग्रेस विरोध प्रदर्शन रोड पर करो चक्का जाम। भारत बंद ना अपायला एलान ना पगले गुजरात में घनी जगह पर खेडूत द्वारा समर्थन करवामां आज सवार थी पालनपुर ना खेडूतों अने कांग्रेस ना कार्यकरो मोटी संख्या में पालनपुर आबू नेशनल हाईवे पर भेगा थया हता अने विरोध प्रदर्शन कर्यो हतो। खेडूतोए वाहन रोकीने रोड पर चक्का जाम कर्यो जेथी वाहन चालको अटवाया हता। सूरत में भारत बंद की असर कांग्रेस ना कार्यकरो अने खेडूत समाज ना आगेवान ने पोलीसे करी अटकायत। सूरत में भारत बंद की असर जोवा मळी हती अने कांग्रेस ना कार्यकरो सहित खेडूत समाज ना आगेवानोए पोलीस ने अटकायत करी हती। वहेली सवार थी पोलीसे मोटी संख्या में पोलीस काफलो खड़की रीत नाख्यो हतो। खेडूत समाज ना आगेवान जयेश पटेल ने पोलीसे अटकायत करी हती। आ उपरांत महिला तेमज पुरुष कार्यकरो ने पण पोलीसे अटकायत करी हती। गुजरात ना खेडूत माटे माठा समाचार। हवामान विभागे करी वरसाद की मोटी आगाही। वरसादनी आगाही हवामान विभाग करवामां आवी छे। आगामी 10 અને 11 ડિસેમ્બરે છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવતા જગતનો તાત ચિંતામાં છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે સોમનાથ, સુરત, ભાવનગર, દાહોદ, પંચમહાલ, વડોદરા આંદમાં વરસાદ પડી શકે છે। મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસનું આંદોલન નિષ્ફળ ગણાવ્યું, કહ્યું કોંગ્રેસ ખેડૂતોના નામે રાજકારણ કરે છે। મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસનું આંદોલન નિષ્ફળ ગણાવ્યું છે। મહેસાણામાં વિવિધ યોજનામાં ખાતામુહૂર્ત પ્રસંગમાં કોંગ્રેસ પર આક્ષેપ લગાવતા સીએમ રૂપાણીએ કહ્યું કે કોંગ્રેસ ખેડૂતોના નામે રાજકારણ કરે છે અને એટલે જ આજે ગુજરાતની જનતા અને ખેડૂતોએ કોંગ્રેસના આંદોલનમાં સાથ ન આપીને બંધને બિલકુલ પ્રતિસાદ નથી આપ્યો। ખંભાતના અખાતમાં બનશે વિશ્વનો સૌથી લાંબો ડેમ। ગુજરાત રાજ્યની સ્થાપના પછીના ગુજરાત સરકારના સૌથી મોટા ડ્રીમ પ્રોજેક્ટ કલ્પસરમાં મોટાભાગના અભ્યાસો પૂર્ણ થઈ ગયા છે। આ મહાકાય પ્રોજેક્ટ અંતર્ગત ખંભાતના અખાતમાં ભાવનગર અને દહેજ વચ્ચે 30 કિલોમીટરનો વિશ્વનો સૌથી લાંબો ડેમ બનશે। આ સમગ્ર યોજના પાછળ ₹92,000 કરોડથી વધુ ખર્ચ થવાનો અંદાજ છે। ઊંઝામાં 144 કરોડ બોગસ બિલ્ડિંગ કૌભાંડમાં સુપ્રીમ પટેલની ધરપકડ। એસજીએસટી વિભાગે ઊંઝામાં બોગસ પેઢીઓના ઈ વે બિલ જનરેટ કરીને તેમજ ઈ વે બિલમાં દર્શાવેલા વેપારીઓ સિવાયના અન્ય વેપારીઓને માલ મોકલીને આચરણમાં આવેલા ₹144.35 કરોડના બોગસ બિલ્ડિંગ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। સુપ્રીમ પટેલ દ્વારા અન્ય બોગસ પેઢીઓ ઓપરેટ કરાતી હોવાની શક્યતા છે। તપાસ દરમિયાન સુપ્રીમ પટેલે સહકાર આપતો ન હોવાનું ગેરમાર્ગે દોરતા હોવાનું એસજીએસટી અધિકારીઓએ જણાવ્યું હતું। ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં ફરી એક વિવાદ વકર્યો। ગઢડામાં ગોપીનાથજી દેવ મંદિર ટ્રસ્ટના ચેરમેન પદનો વિવાદ ચાલી રહ્યો છે। મંદિરમાં કાયદો વ્યવસ્થા ચલાવવા ગયેલા બાટોદ પોલીસ મોડી રાતે દોડી ગયા હતા, જ્યાં બોટાદના ડીવાયએસપી નક્કુભાઈ ઓફિસમાં ચૂંટાયેલા ટ્રસ્ટીઓને અપશબ્દ કરી બહાર કાઢ્યા હતા। આ આક્ષેપ એસપી સ્વામી કર્યો છે। ભારત બંધમાં ગુજરાતના કોંગ્રેસના 2 ધારાસભ્યોને કરાયા નજરકેદ। આજે કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન કરી રહેલા ખેડૂતોને ભારત બંધનું એલાન આપ્યું છે। ભારત બંધના એલાનના લઈને રાજ્યમાં 144 ધરમ લાગુ છે। અમદાવાદમાં કોંગ્રેસના ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ અને ઇબ્રાહિમ ખેડેવાલાને નજરકેદ કરવામાં આવ્યા છે। બંને ધારાસભ્યોને ઘરની બહાર પોલીસનો પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે। ગુજરાતમાં કોરોનાની રસીને લઈને સરકાર ઉઠાવી રહી છે મોટા પગલાં। ગુજરાતમાં કોરોનાની રસી માટે 50 વર્ષથી ઉંમરના ગંભીર રોગોથી પીડાતા વ્યક્તિઓનો ડેટાબેઝ તૈયાર કરવાનું શરૂ કરાયું છે। આગામી 10 થી 13 ડિસેમ્બર દરમિયાન હાઉસ ટુ હાઉસ સર્વે થશે। રસીકરણમાં પ્રાથમિકતાને લઈને યાદી તૈયાર કરાશે। કેન્સર, અવયવ ટ્રાન્સપ્લાન્ટ, કિડનીના રોગો, હૃદયના રોગોના 50 વર્ષથી નીચેના દર્દીઓની યાદી તૈયાર થશે। ડેટા બાબતે ટીમ બનાવવા પણ નિર્દેશ કરવામાં આવ્યા છે। 16 ડિસેમ્બર સુધી ડેટાબેઝ તૈયાર થઈ જશે। ગાંધીનગરમાં 15થી વધુ શિક્ષકોની અટકાયત। 4200 ગ્રેડ પેની માંગ સાથે શિક્ષકો કરવાના હતા વિરોધ। ગાંધીનગરમાં 4200 ગ્રેડ પેની માંગ માટે આવેલા શિક્ષકોની અટકાયત કરવામાં આવી છે। સરકાર દ્વારા જાહેરાત છતાં અમલીકરણ ન કરાતા શિક્ષકો વિરોધ કરવાના હતા। પ્રતિ જિલ્લા દીઠ રોજ 50 શિક્ષકો દ્વારા વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી હતી। ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ કરે તે પહેલા જ શિક્ષકોની અટકાયત કરી હતી। 15થી વધુ શિક્ષકોની સેક્ટર 7 પોલીસે અટકાયત કરી હતી। ફટાફટ સમાચારમાં આજે આટલું જ। દેશ વિદેશના અન્ય સમાચાર માટે આપ લોગિન કરો અમારી વેબસાઇટ વિજ્ઞાન ગુજરાતી પર।